राजकोट જિલ્લાના ધોરાજીમાં શ્રી મચ્છુ કઠિયા સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા દરજી સમાજ ખાતે વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં એલકેજીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને યુવક મંડળ દ્વારા સીલ્ડ નોટબુક, પેડ, પેન્સિલ, સ્કૂલ બેગ, વોટર બેગ તેમજ વિદ્યાર્થીઓને કીટ જેવા ઇનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ યુવક મંડળ દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને યુવા મંડળ ટીમ દ્વારા ઇનામો આપીને આ સુંદર આયોજન કરાયું હતું. આ તકે સમાજના યુવાનો, વડીલો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં સમાજમાં વધારેમાં વધારે શિક્ષણ કેળવાય તેવી સમાજના આગેવાનો દ્વારા અપીલ કરાઈ હતી. આજ રોજ તારીખ 24ના રોજ મચ્છુ કઠિયા શ્રી સુતાર દરજી જ્ઞાતિ ધોરાજી તરફથી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું, જેમાં 1-12 ધોરણના વિદ્યાર્થીઓને 1-3 ક્રમ માટે શિલ્ડ અને કીટ કરવામાં આવ્યું, જેમાં મોટું મંડળ અને યુવક મંડળ, નાનું મંડળ અને મોટું મંડળ ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો. તેમજ દરેક જ્ઞાતિ બંધુના ભાઈઓ અને બહેનોએ અને બાળકોએ ખૂબ સાથ સહકાર આપ્યો. છેક લગી આવતા પ્રોગ્રામમાં તેઓ હાજર રહ્યા છે. 4-7ના સમય દરમિયાન પ્રોગ્રામ થયો હતો. સાંજે સૌ સાથે ભોજન લઈને સૌ છૂટા પડ્યા. આવા જ પ્રોગ્રામ દર વર્ષે થતા રહે એવી શુભકામનાઓ સાથે નમસ્કાર. હું રાજેશ સોલંકી, શ્રી મચ્છુ કઠિયા સહી સુતાર દરજી જ્ઞાતિ ધોરાજી યુવક મંડળ દ્વારા આજે સુંદર મજાનો સરસ્વતી સત્કાર સમારંભનું આયોજન થયેલું અને નિર્વિઘ્ન રીતે ખૂબ બોડી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં આ કાર્ય સંપન્ન થયું. એમનો એક જ્ઞાતિના ભાતૃ, જ્ઞાતિ બંધુ તરીકે મને પણ આનંદ અને ઉત્સાહ અને ઉમંગ છે. સાથોસાથ સમગ્ર જ્ઞાતિ વ્યક્તિ આવા આપણી જ્ઞાતિ માટે કંઈક ને કંઈક કાર્યો ઉત્સાહભેર થતા રહીએ એવી પણ એક શુભકામના, અને વિશેષ જે કાર્ય આજે થયું એ યુવક મંડળ દ્વારા થઈ રહ્યું હતું અને થઈ ચૂક્યું છે એમનો પણ વિશેષ આનંદ છે. અને સમગ્ર જ્ઞાતિ વતી આ યુવક મંડળને અમે પણ બિરદાવીએ છીએ કે આવનારા દિવસોમાં વિશેષ આવા કંઈક કાર્યક્રમો આપણી જ્ઞાતિ માટે કરતા રહીએ અને સમગ્ર જ્ઞાતિ એમને ક્યાંક ને ક્યાંક તન, મન અને ધનથી સપોર્ટ કરતા રહીએ. એ સાથે જ વિશેષ તો મારે આજે કંઈ બોલવાનું છે નહીં, કારણ કે હું પણ આપણી જ્ઞાતિનો અને આપણો જ તમારો જ છું. પણ જે સુંદર કાર્ય દર વખતે અને દર વર્ષે થાય છે એમાં તન, મન અને ધનથી આપણે પણ ક્યાંક એમના સપોર્ટર બનીએ, સહભાગી બનીએ અને એમને સપોર્ટ કરીએ. અને વિશેષ આપણી જ્ઞાતિને અનુલક્ષીને જે કોઈ કાર્ય થાય એમાં સહભાગી બનીએ, એક બનીએ, નેક બનીએ. અને વિશેષ જો મારે કાંઈ કહેવું હોય તો આજના દિવસે મને માત્ર ગની દહેવાલા સાહેબની ગઝલની 2 પંક્તિઓ યાદ આવે છે કે ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી, બસ આપણે તો જવું હતું એક નેકના મન સુધી. એમ એકાબીજાના હૃદય સુધી આપણે પહોંચી શકીએ અને વારંવાર આવી રીતે મળતા રહીએ અને આવા સત્કાર્ય આપણી જ્ઞાતિમાં થતા રહે. અને યુવક મંડળને પણ આપણે એમની પીઠ થપથપાવી અને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહિત કરતા રહીએ, જેથી કરીને એનો ઉત્સાહ, એનો ઉમંગ અને ઉત્સવ ટકી રહે અને આપણે સર્વે એમને સપોર્ટ કરીએ. એ સાથે સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ધોરાજી.